નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાનનું જે પંદર એપ્રિલના રોજ જે મિત્રો પેપર આવેલું છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોમાં કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં પહેલી વાર આવેલા હોય તો ખાસ કરીને મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ધોરણ આઠના મિત્રો તમારે જો બીજા વિષયના પેપરના સોલ્યુશન જોવાના બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને મિત્રો જોઈ શકો છો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો આજે જે એસસી ગુણનું પેપર લેવામાં આવી ગયું છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે ખાસ કરીને બધા જ જિલ્લાની અંદર મિત્રો અલગ અલગ પ્રકારના પેપરો પૂછાય છે જો તમારા જિલ્લાનું આ પ્રશ્નપત્ર હોય તો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ કરીને મિત્રો તમે થોડોક વિડીયો તો આ જોઈ લેજો જો તમારા જિલ્લાનું ન હોય તો પણ તમને કારણ કે મિત્રો તમારી જે આવનારી એક્ઝામો છે ખાસ કરીને ધોરણ નવમાં જશો તો પણ તમને આ જે પેપર છે એ ઉપયોગમાં આવશે કારણ કે આનો અભ્યાસક્રમ મિત્રો મોસ્ટ ઓફ ધી અભ્યાસક્રમ ધોરણ નવમાં પણ હોય છે અને ખાસ કરીને તમારા જિલ્લાનું જે પ્રશ્નપત્ર તમારે સોલ્યુશન જોતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારો જિલ્લો બતાવજો અને મિત્રો પેપર બતાવજો તો અમે તમને સોલ્યુશન પણ મોકલી દેસું પ્રશ્ન નંબર એક છે એની અંદર મિત્રો તમને વિકલ્પો આપેલા છે વિકલ્પની અંદર મિત્રો પહેલો છે કે રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો તો અહીંયા ચાર ઓપ્શન છે તેમાં આવશે મિત્રો ગીતાંજલિ તમારું મિત્રો જનરલ નોલેજ પણ પાકું થશે ખાસ કરીને મિત્રો પ્રશ્નપત્ર પહેલેથી અંત સુધી જોવાનું ચૂકતા નહીં બીજું છે કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ ક્યાં ક્યાં હતા તો તેમાં આવશે બ્રહ્મ નિયમ નિયમ ધારો અને શારદા અધિનિયમ એટલે કે ઉપરોક્ત તમામ ત્રીજું છે ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે તો મિત્રો દિલ્હી આવેલું છે ચોથું છે મહાત્મા ગાંધીની પ્રેરણાથી સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કઈ હતી તો મિત્રો આવશે ઉપરોક્ત તમામ એટલે કે ગુજરાત વિદ્યાપીઠ જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ યુનિવર્સિટી પાંચમો છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો રાજા રામ મોહન રાય કરી હતી ક્યારે કરી હતી મિત્રો કોમેન્ટ બોક્સમાં નીચે જણાવજો છઠ્ઠું છે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે તો આવશે મિત્રો વિલિયમ બેન્ટિંગ હવે મિત્રો જોવાના છે પ્રશ્ન બે એની અંદર તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા હતા ખાસ કરીને મિત્રો મોટા પ્રશ્નો તમે લખ્યા જશે હવે આપણે આગળ વાત કરીશું પ્રશ્ન ત્રણનો બ છે તેમાં નીચેના ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે ગાંધીજીએ રોલેટ એકને કાળો કાયદો શા માટે કહ્યો કારણ કે મિત્રો રોલેટ એક કોઈપણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા તેની ખાસ અદાલતમાં કામ ચલાવી શકાય અને સજા કરી શકાય એટલા માટે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો છે બીજું હતું જહાલવાદી નેતાઓના કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે તો મિત્રો જહાલવાદી નેતાઓમાં લાલ બાલ અને પાલ એટલે કે લાલા લાજપત રાય બાલ ગંગાધર ટિલક અને બંકિમચંદ્ર પાલ એના પછી પ્રશ્ન ચાર છે મિત્રો તમને ખાલગ્યા પૂરવાની કીધું હતું જેની અંદર મિત્રો વિકલ્પ અહીં આપેલા છે પહેલું છે ખાલગ્યા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે તો મિત્રો આવશે કલા બરાબર બીજું છે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો મિત્રો ભીંબેટકામાંથી મળેલા ચિત્રો ગણાય છે ત્રીજું ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય ચોથું કાંગડા શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે પાંચમું ભારતમાં બિહારની મધુબતી મિત્રો મધુબની જે ચિત્રકલા છે જાણીતી છે છઠ્ઠું છે ગુજરાતના નામાંકિત ચિત્રકાર રવિશંકરને ગણી શકાય બરાબર મિત્રો અહીંયા રવિશંકરને ગણી શકાય છે રવિશંકર રાવળને સાતમું છે રવિન્દ્રનાથ એ મિત્રો આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ મહ કહી શકાય રાજા રવિવર્મા બરાબર સોરી રવિન્દ્રનાથ છે રવિન્દ્રનાથને કહી શકાય અને આઠમું છે રાજા રવિવર્મા એ બનાવેલા દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત છે હવે જોઈશું પ્રશ્ન પાંચ એની અંદર ટૂંકા પ્રશ્નના જવાબ આપવાના છે જેમાં મિત્રો પહેલું છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે અને કોના હસ્તે થઈ તો મિત્રો એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને રવિશંકર મહારાજના હસ્તે થયેલી છે બીજું છે કારણ આપવાનું છે ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યો હતો મિત્રો ઓપરેશન વિજય છે એ હૈદરાબાદને મિત્રો જીતવા માટે કરાયેલું હતું ખાસ મિત્રો પ્રશ્ન જવાબ મોટો લખવાનો છે હવે જોડકા જોડવાના હોય તો મિત્રો સૌ પ્રથમ પહેલું છે વિશ્વ યોગ દિન તો વિશ્વ યોગ દિન એ મિત્રો એકવીસ જૂનના રોજ યોજાય છે એટલે સી આવે છે જવાબ દૂધ ઉત્પાદન તો મિત્રો દૂધ ઉત્પાદન એ મિત્રો શ્વેત ક્રાંતિ કહેવાય ડી આવશે જવાબ કૃષિ ક્ષેત્ર એટલે મિત્રો હરિયાળી ક્રાંતિ એ જવાબ આવે છે તેલબિયા ઉત્પાદન એટલે પીળી ક્રાંતિ બી જવાબ આવશે તો આવી રીતે જવાબો લખવાના હતા એ પ્રશ્ન છ છે એની અંદર મિત્રો ઉદ્યોગોનું આધારે વર્ગીકરણ કરવાનું છે જેમાં કૃષિ આધારિત ઉદ્યોગ તો સૂત્ર કાપડ અને વનસ્પતિ તેલ આવશે પશુ આધારિતમાં દૂધ ઉત્પાદન અને ચર્મ ઉદ્યોગ સમુદ્ર આધારિતમાં મત્સ્ય ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગમાં કાગળ ઉદ્યોગ અને ફર્નિચર ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગમાં લોખંડ લોખંડ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ હવે પ્રશ્ન સાતની વાત કરીશું પહેલી સંકલ્પના મિત્રો આપવાની છે જાતિ પ્રમાણ અને બીજું સાક્ષરતા સાક્ષરતા એટલે મિત્રો સાત વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી સમજી શકી હોય તો તેની સાક્ષરતા સાક્ષર કહી શકાય વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે વિશ્વની સાઈઠ ટકા વસ્તી મિત્રો ફક્ત દસ દેશોમાં વસવાટ કરે છે તો આ વિધાન સાચું છે બીજું કેલસ કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે તો આ વિધાન પણ સાચું છે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ એક હજાર છે તો મિત્રો આ વિધાન ખોટું છે કેટલું છે તો તે કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપજો વિશ્વની સરેરાશ વસ્તી ગીતા ચોપન છે તો આ વિધાન પણ સાચું છે હવે જોઈશું પ્રશ્ન આઠ એની અંદર મિત્રો સવિસ્તર જવાબ આપવાના હોય તો પહેલું છે આપતીના પ્રકારો જણાય સમજાવો મિત્રો આપતીના બે પ્રકાર છે એક કુદરતી આપતી અને બીજું માનવસર્જિત આપતી ખાસ કરીને કુદરતી આપતીમાં ભૂસ્ખલન ભૂકંપ જ્વાળામુખી દાવાનળ પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ અને મહામારીનો સમાવેશ થાય છે જ્યારે માનવસર્જિત આપતીમાં આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ આગ ઉદ્યોગ ઔદ્યોગિક અકસ્માત વગેરેનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન આઠની અંદર બ છે મને ઓળખવાનો છે મિત્રો પહેલું છે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને શું કહેવાય તો તેને દાવાનળ કહેવાય બીજું મારા કારણે શિલાઓ માટી ધસી પડતા માર્ગોને મિત્રો ભારે નુકસાન થાય છે તેને મિત્રો ભૂસ્ખલન કહેવાય ત્રીજું છે હું લાખોની સંખ્યામાં ત્રાટકી ખેતી પાક પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરું છું તો તીડ પ્રકોપ ચોથું છે હું બે હજાર ઓગણીસ વીસની સાલમાં આવેલી મહામારી છું જેની અસર સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી છે તો આવશે મિત્રો કોરોના હવે જોઈશું ખોટા શબ્દ ચેકી નાખવાના છે અહીંયા મિત્રો પાંચમું છે કે વિષાણુજન્ય રોગોની સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એ મિત્રો સામાન્ય રોગ ચેકી દેવાનું છે ઔદ્યોગિક અકસ્માતમાં મિત્રો ગેસ ગળતર થાય તો તેની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ ભૂકંપ જેવી આપત્તિની મિત્રો પૂર્વ આગાહી કરી શકાતી નથી અને બોમ્બ વિસ્ફોટ એ માનવ સજ્જેત આપતી છે એના પછી પ્રશ્ન નવ છે એની અંદર મિત્રો મુદ્દા જવાબ આપવાના છે લોક અદાલતનો ઉદ્દેશ જણાવી તેના ફાયદા જણાવવાના છે એના પછી બ છે એક વાક્યમાં જવાબ આપવાનો છે આપણા દેશની બધી અદાલતમાં મિત્રો કઈ અદાલતને સૌથી ઊંચી છે તો આવશે સર્વોચ્ચ અદાલત જેને સુપ્રીમ કોર્ટ પણ કહેવાય છે બીજું છે ફોજદારી દાવામાં કઈ બાબતનો સમાવેશ કરી શકાય મિત્રો લૂંટફાટ મારામારી ચોરી વગેરેનો ત્રીજું ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે તો મિત્રો અમદાવાદ ખાતે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો મિત્રો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત અને રા મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યપાલ કરતા હોય છે મોટો કોને કહેવાય તો મિત્રો જ્યારે અદાલત પોતે જાહેર રીતની બાબતે કેસ દાખલ કરે તો તેને સુઓ મોટો કહેવાય છઠું છે દરેક જિલ્લામાં કઈ કઈ અદાલતો હોય છે તો મિત્રો ઉચ્ચતમ અદાલત જિલ્લા અને સેશન્સ જજની અદાલત હોય છે એના પછી પ્રશ્નદસ છે કારણ આપવાનું છે સોરી અહીંયા મિત્રો ટૂંકવા જવાબ આપવાના છે પહેલું છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનોએ ક્યાં કયા માનવ અધિકારની ઘોષણા કરી છે તો મિત્રો શિક્ષણ અધિકાર સંપત્તિનો અધિ સંપત્તિનો અધિકાર ગોપનીયતા જાળવવાનો અધિકાર એના પછી બીજું છે બાળકોને મળતા કોઈ પણ ચાર બાળ અધિકારો જણાવો જેમાં મિત્રો આવશે જાતિ રંગલિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર ને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર એના પછી મિત્રો પ્રશ્ન અગિયાર હતો ટૂંકમાં જવાબ આપવાના છે અલગ અલગ પ્રકારના મિત્રો પ્રશ્ન પૂછાયેલા હતા તો મિત્રો આ જે હતું તે તમારું પેપર આવી રીતે પૂછાયેલું હતું ખાસ કરીને મિત્રો તમારા માટે આપણે સોલ્યુશન લાવેલા છીએ તો આશા છે કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને મારાવાલા વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો શેર પણ કરજો અને ખાસ કરીને મિત્રો જો તમારે બીજા વિષયના પેપરના વિડીયો જોવાનો બાકી હોય તો મિત્રો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને તમે મિત્રો પેન ચેનલના પ્લે લિસ્ટમાં જઈ અને તમારો મિત્રો ધોરણ આઠના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન હોય પેપરના મિત્રો સોલ્યુશન હોય અને હવે તમે ધોરણ નવમાં આવવાના છો તો તેના પણ વિડીયો છે એ અલગ અલગ પ્રકારના વિડીયો આપણી ચેનલમાં મળી જશે તો ખાસ કરીને ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક પણ કરતા જજો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરભી ગુજરાત ચાલો મિત્રો ફરી મળીએ